નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા YouTube ચેનલ માં આપ સૌનું સ્વાગત છે। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ આડત માલના હિસાબો, એનો દાખલા નંબર 22 ફેરી મોસ્ટ આઈએમપી। એલજી કંપનીએ સુરત ટ્રેડિંગ કંપનીને 1/1/21 ના રોજ 100 નંગ એસી આડત થી વેચવા મોકલ્યા। દરેક એસી ની ભરતીય કિંમત 20000 હતી, યાદ રાખજો ભરતીય કિંમત આપી છે, પરંતુ કાચું ભરતીયું ભરતીય કિંમત પર 25% નફો દર્શાવે તે રીતે બનાવવામાં આવ્યું। उधर बाजू आड़त पर वेचवा मोकलेल माल खाते કૌંસમાં ભરતીય કિંમત, બીજા કૌંસમાં 180 ગુણ્યા 20000 ભરતીય કિંમત એટલે 20 લાખ, અને જમા બાજુ આ ખાતાની જરૂર નથી આડત પર વેચવા મોકલેલ માલના, કૌંસમાં તફાવત 180 અને 5000 તફાવત એટલે 5 લાખ। ત્યાર પછી એલજી કંપનીએ માલ મોકલતી વખતે ગાડી ભાડાના 2500, રેલવેનો 5000 અને વીમાના 7500 ચૂકવ્યા। માલધણીનો ખર્ચ આડત માલ ખાતે ઉધાર બેંક ખાતે, કૌંસમાં ખર્ચ, પેલું છે ગાડી ભાડું 2500, પછી નૂર 5000 ને વીમો 7500, સુરત ટ્રેડિંગ કંપનીએ 5 લાખની 5 માસની ઊંડી સ્વીકારી અને પરત કરી, એટલે આ 5 લાખ એડવાન્સ સુરતની જમા બાજુ લેણી ઊંડી ખાતે, કૌંસમાં એડવાન્સ 5 લાખ। એલજી કંપનીએ 2 માસ બાદ 12% દરે વટાવી, યાદ રાખજો 5 માસની ઊંડી 2 માસ બાદ વટાવો એટલે 3 માસ બાકી હોય તો બેંક 3 માસનો વટાવ કાપે, એટલે અહીંયા લેણી ઊંડી ખાતે, કૌંસમાં વટાવ, 5 લાખના 12% લેખે 3 માસનો વટાવ થાય 15000। સુરત ટ્રેડિંગ કંપની 10% લેખે સામાન્ય આડત, એટલે કુલ વેચાણના 5% અસામ્ય આડત અને આ ઉધાર વેચાણના, તદુપરાંત તેને ચોખ્ખા નફાના 10% લેખે નફા ભાગ પણ આપવાનો છે, એટલે સીધી રીતે 10%, પેલું 10/110 એવું નહીં, એમ કીધું હતું ને નફા ભાગ બાદ કર્યા પછીના નફા ઉપર 10%, તો 10/110 થાય। ચલો આની વેચાણ પછી અસર આપશું। 31/12/21 ના રોજ સુરત ટ્રેડિંગ કંપનીએ વેચાણ આંકડો અને તેની પાસેથી લેણી નીકળતી રકમનો બેંક ડ્રાફ્ટ મોકલી આપ્યો। વેચાણ આંકડામાં જણાવ્યું કે તેણે ગાડી ભાડાના 1000, જકાતના 4000 અને જાહેરાતના 1360 ચૂકવ્યા। આડત માલ ખાતે ઉધાર તે સુરત ટ્રેડિંગ ખાતે જમા, ખર્ચ, પેલું છે ગાડી ભાડું 1000, આ બિના વર્તક કહેવાય, જકાત 4000 એ પણ બિના વર્તક કહેવાય, પણ જાહેરાત એ આવર્તક કહેવાય 1360, સરવાળો થાય 6360। અહીંયા લખાય આડત માલ ખાતે, કૌંસમાં ખર્ચ 6360। ચલો ત્યાર પછી તેણે 3/5 એસી 30% નફાએ રોકડેથી વેચ્યા। વેચાણની નોંધ સુરત થી આડત માલ, અહીંયા લખી આડત માલ ખાતે, રોકડ કૌંસમાં 3/5, 100 એસી છે એના 3/5 કરો ને એટલે 60 થાય, ગુણ્યા એકની કિંમત 20000 છે ભરતીય કિંમત, અને એમાં 30% નફો એટલે 26000 થાય,
એટલે 60 એસી એને 26000 ની કિંમતે વેચાય એટલે આ રોકડ વેચાણ કેવા છે 15,60,000 નંબર 3 ત્રણે 1/5 એસી 50% નફાએ રાજ બ્રધર્સને ઉધાર વેચ્યા એટલે ઉધાર હવે સોના 1/5 કરો એટલે 20 એસી થાય અને 50% નફો એટલે 20000 માં 50% પ્લસ કરો એટલે 30000 થાય એટલે 6 લાખ ઉધાર વેચાણ કહેવાય ત્રીજું જવાબદારીથી નંબર 4 જોઈએ તેણે 1/20 એસી 40% નફાએ જોય બ્રધર્સને માલદિલની ભલામણ અને જવાબદારીથી વેચ્યા હવે 1/20 કરો એટલે 5 એસી થાય સોના ભાગ્યા 20 એટલે 5 એસી થાય 40% નફાએ એટલે 20000 માં 40% પ્લસ કરો 28000 થાય 28000 ગુણ્યા 5 1,40,000 જવાબદારી વાળું વેચાણ કહેવાય ત્યાર પછી નંબર 5 તેણે 1/100 એસી એટલે 1 એસી થયું પોતાના અંગત ઉપયોગ માટે ભરતીય કિંમત રાખી લીધું એટલે અંગત 1 એસી ભરતીય કિંમત 20000 એટલે 20000 અને હજી નંબર 6 1/25 એસી એટલે 4 એસી થયા સોના ભાગ્યા 25 એટલે 4 એસી સ્ટોર કીપરની બેદરકારીને લીધે ગોડાઉનમાં નુકસાન પામે જોજો ગોડાઉનમાં નુકસાન પામે ને એટલે આડત માલધનીનો અને આડતિયાનો પણ ખર્ચ પ્લસ થાય વીમા કંપનીએ 30% ઓછા મંજૂર કર્યા એટલે 70% વીમા કંપનીએ મંજૂર કર્યા અને આ નુકસાનની માલ 50% ઓછા ભાવે રોકડેથી વેચે એટલે 50% વેચી દીધો આમાં પણ નફો હશે આગળના દાખલામાં સેમ આવો જ મુદ્દો હતો તો સૌપ્રથમ અસામાન્ય નુકસાન સોના 1/25 કરો એટલે 4 એસી થાય અને આપણો નિયમ છે કે મૂળ કિંમતે આ ગણતરી થાય એટલે 4 ગુણ્યા મૂળ કિંમત 1,15,000 એટલે 60000 રૂપિયા મૂળ કિંમત પ્લસ માલધનીનો પ્રમાણસર ખર્ચ હવે માલધનીએ 100 એસી માટે ખર્ચ કર્યો તો 15000 એમાંથી 4 એસી નાશ પામ્યા તો એ 4 નો કેટલો હોય એમ 600 હોય પ્લસ આડતિયાનો બિન આવર્ત પ્રમાણસર ખર્ચ 100 એસી માટે આડતિયાનો બિન આવર્ત કેટલા 1000 ને 4000 5000 તો 4 નો કેટલો એટલે 200 થાય સરળો થાય 60800 આ અસામાન્ય નુકસાનની પડતર થઈ માઇનસ આનું વેચાણ અથવા વીમા કંપનીએ દાવો કેટલો સ્વીકાર્યો તો કે 70% 60800 ના 70% કરો એટલે 42,560 દાવો સ્વીકાર્યો અને 50% વટાવે વેચાણ કરવામાં આવ્યું એટલે આનું વેચાણ થાય 30,400 આ બંને કુલ ઉપજ થઈ 60,800 ના માલના આટલા ઉપજ્યા એટલે 12,160 વધુ ઉપજ્યા માઇનસમાં આવે ને એટલે નફો કહેવાય તો મિત્રો નફો છે આડત માલની ઉધાર બાજુ લખાશે નફા નુકસાન ખાતે કૌંસમાં નફો 12,160 આ નુકસાની માલનું વેચાણ અહીંયા લખાશે 30,400 અને આ વીમા કંપનીનો દાવો આડત માલની જમા બાજુ 42,560 વીમા કંપની ખાતે કૌંસમાં દાવો ત્યાર પછી આ વેચાણનો કુલ સરવાળો કરીએ એટલે કુલ વેચાણ આઉટર કોલમમાં જાય 23,50,400 અને બીજી અસર આડત માલની જમા બાજુ અહીંયા લખાય સુરત ટ્રેડિંગ ખાતે વેચાણ 23,50,400 આટલી અસર આપી એટલે તરત કમિશનની અસર આપી દેવાય અહીંયા લખીએ સુરત ટ્રેડિંગ ખાતે કાઉન્સમાં કમિશન અન્ડરલાઈન કરીને સૌપ્રથમ સામાન્ય કમિશન કુલ વેચાણ ઉપર અપાય એટલે 23,50,400 ના દસ ટકા કીધા છે એટલે 2,35,040 અને આસામી આડત માત્ર ઉધાર વેચાણ એટલે કે 6 લાખના
पांच टका कीधा छे એટલે 30,000 થાય, 2,65,000 40. અને એની બીજી અસર જાય સુરતની જમા બાજુ આડત માલ ખાતે કૌંસમાં કમિશન 2,65,000 જીરો 40. હજી પેલો નફા ભાગ તો બાકી છે. નંબર 7, બંને ગ્રાહકો એટલે આ બે ઉધાર વેચાણને જવાબદારી વાળા 90% રકમ ચૂકવ્યા પછી નાદાર થયા અને તેમની મિલકતમાંથી રૂપિયા 90 પૈસા અંતિમ ડિવિડન્ડ મળ્યું. આ ઉધાર વેચાણ ઉપર આપણે આસામી આડત આપી એટલે એના ગાલખાતની અસર આવે નહીં, પણ જવાબદારી લીધી છે માલધણીએ તો એની ગાલખાત માલધણીએ ભોગવવી પડે. આડત માલ ખાતે ઉધાર કે સુરત ખાતે જમા, અહીંયા લખીએ સુરત ખાતે કૌંસમાં ગાલખાત. આ મુદ્દો પણ મહત્વનો, બરાબર સમજ્યો. હવે એને લેવાના હતા 1,40,000, 10% બાકી હતા ને એટલે કે 14,000 બાકી હતા ત્યારે પેલો નાદાર જાહેર થયો, અને આમાંથી પાછા 90% મળ્યા એટલે કેટલા ન મળ્યા, તો કે એના 10% ન મળ્યા એટલે 1,400 કાકા થાય, ઘણા 14,000 સમજે છે એવું નહીં. અને અહીંયા લખાય આડત માલ ખાતે કાલખા 1,400. નંબર 8, બાકીના માલને વેચાણ લાયક સ્થિતિમાં લાવવા 2,000 નો સમારકામ ખર્ચ થાય તેવો અંદાજ છે. એટલે આખા સ્ટોકમાંથી સમારકામ ખર્ચ બાદ થાય, આપણે આખા સ્ટોક ગણીએ ભરતીયા કિંમતે ગણવો પડે. સૌપ્રથમ મોકલેલ એસી હતા 100, એમાંથી માઇનસ નાશ પામ્યા 4, માઇનસ વેચાણ 60, 20, 5, 1 એટલે 80, 85, 86 એટલે 90 ગયા, 10 વધ્યા આખા સ્ટોકમાં. એકની ભરતીયા કિંમત હોય 20 એટલે 10 × 20,000 એટલે 2,00,000 રૂપિયા થાય. આમાં પ્લસ માલધણીનો પ્રમાણસર ખર્ચ, હવે માલધણીએ ખર્ચ કર્યો તો 100 એસી માટે 15,000, તો એમાંથી 10 એસી આખા સ્ટોકમાં છે તો એનો કેટલો, તો કે 1,500 પ્લસ આડતિયાનો બિનાવર્ત પ્રમાણસર ખર્ચ 100 એસી માટે 5,000 ખર્ચ કર્યો હતો, તો આમાંથી 10 એસી છે તો એનો કેટલો, તો કે 500, સરવાળો થાય 2,02,000. હવે આમાંથી તમારે પેલો રિપેરિંગ ખર્ચ બાદ કરવાનો 2,000, એટલે આખા સ્ટોકની ભરતીયા કિંમત આવશે 2,00,000 અને આની અસર આડત માલની જમા બાજુ. અહીંયા લખાય આડત માલના સ્ટોક ખાતે કૌંસમાં ભરતીયા કિંમત 2,00,000. આનો તફાવત ઉધાર બાજુ આડત માલના સ્ટોક ખાતે તફાવત, તફાવત આવી રીતે શોધાય કે 100 એસી નો તફાવત અથવા તો આનું પદ મૂકો અંદર ભરતીયા કિંમત 100 એ તફાવત 25, તો આખા સ્ટોક ની ભરતીય કિંમત આ 2,00,000 લેવાની, આ 2,00,000 એ કેટલા એટલે 50,000 આવે. બસ હવે પેલો એક નફા ભાગ આપીએ એ પેલા સરવાળો કરવો પડશે. આડત માલ નો સરવાળો થાય 30,92,960, 30,92,960, 30,92,960. અને જે તફાવત આવે એને કહેવાય આડત માલ ખાતે કૌંસમાં નફા ભાગ બીજા કૌંસમાં. આ તફાવત આવશે તમારે 72,800, 72,800 નો 10% એટલે 7,280, સોરી 7,20,000 આવશે એટલે 72,800 આવે, 7,28,000 તફાવત એનો 10% એટલે 72,800 આ નફાવત. આની અસર આવે સુરતની જમા બાજુ આડત માલ ખાતે નફાવત 72,800.
અને હવે જે તફાવત આવે એ સામાન્ય નફા નુકસાન ખાતે કૌંસમાં નફો 655200 આ લખો આ ખાતું બંધ કરીએ તો 2350400 અને તફાવત જે બેંક ડ્રાફ્ટ ખાતે આ રકમ આવશે 15,04,800 અગત્યની વસ્તુ હવે સમજો મિત્રો શું કીધું છે ઉપરની માહિતી પરથી માલધણીના ચોપડામાં આડત માલ ખાતું આપણે બનાવ્યું અને આડતિયાના ચોપડામાં માલધણીનું ખાતું બનાવો આ ન તો બનાવવાનું કીધું પણ એ કે એલજી નું લિમિટેડ નું ખાતું બનાવવાનું કીધું હતું પણ આ તમારે જો ખાતું શીખવું હોય એલજી નું તો આને બરાબર ઉલટું કરી દો એટલે આ ખાતું મળી જાય આવું આપણે પાંચમા દાખલામાં જોની ટોનીમાં કરેલું છે તો આ આડત માલ ખાતે રોકડ વેચાણ છે ને તો અહીંયા લખાય રોકડ ખાતે વેચાણ 15,60,000 બીજું ઉધાર વેચાણ છે એટલે લખાય દેવાદારો ખાતે 6,00,000 ત્રીજું જવાબદારીથી છે એ પણ ઉધાર જ કહેવાય એટલે દેવાદારો ખાતે 1,40,000 પછી આ અંગત વેચાણ છે એટલે એ રોકડ ખાતે 20,000 અને ત્રીજું પેલું નુકસાની વાળું માલ છે એ પણ રોકડેથી વેચી દીધો એટલે રોકડ ખાતે 30,400 હવે આ ઉધાર બાજુ બધી જમા બાજુ જાય જમા બાજુ બધી ઉધાર બાજુ આવે આ લેણી ઊંડી ખાતે છે ને એ દેવી ઊંડી ખાતે થઈ જાય 5,00,000 પછી આ ખર્ચ છે એ રોકડ ખાતે કહેવાય રોકડ ખાતે ખર્ચ 6,360 પછી આડત માલ ખાતે કમિશન છે આડત ખાતે લખાય કૌંસમાં કમિશન 2,65,040 પછી આ આડત ખાતે ગલખાત છે તો અહીં લખાય ગલખાત ખાતે 1,400 અને આ નફા ભાગ છે પણ આડત ખાતે લખાય કૌંસમાં નફા ભાગ 72,800 અને છેલ્લા તફાવત છે એને પણ લખાય બેંક ડ્રાફ્ટ ખાતે અથવા બેંક ખાતે 15,04,800 આનો સરવાળો આવશે આટલો 2,350,400 તો મિત્રો આ દાખલો અને આના આગળનો 21 નંબરનો દાખલો વેરી 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 મસ્ત આઈમ્પી જો તમને દાખલો ગણવામાં થોડી ઝડપ લાગી હોય તો તમને YouTube એ સ્લો સ્પીડ પણ ઉપલબ્ધ કરાવે છે તો પેલી 0.75 વાળી સ્પીડમાં તમે જોઈ શકો છો આ દાખલો થેન્ક યુ ફ્રેન્ડ્સ